નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી નરપતસિંહ સોલંકી પોલીસે બે યુવકો ઉપર મારામારી કરી હતી હજુ સુધી રહસ્ય અકબંધ કાયદાકીય કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી ત્રણ દિવસ અગાઉ જે સરદાર કોમ્પ્લેક્સમાં ઘટના બની હતી એ ઘટના બાબતે આજે દિવસો વિત્યા પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ધારપુર હોસ્પિટલમાં હજુ સુધી અરવિંદજી ઠાકોર અને બળવંતજી ઠાકોર સારવાર હેઠળ પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો હતો એમાં બળવંતજી ઠાકોરને હાથે ફ્રેક્ચર થયેલું છે જે પોલીસે અત્યાચાર ગુજાર્યો છે હજુ સુધી પોલીસ જ ગુનેગારને છાવરી રહી છે આ બાબતે મંગાજીએ મહત્વનું નિવેદન આપ્યું છે પાટણ સરદાર કોમ્પ્લેક્ષમાં ધંધો કરતા ઠાકોર બળવંતજી અને ઠાકોર અરવિંદજી ઉપર અગાઉ ત્રણ દિવસ પહેલા બાજુની દુકાનવાળા સાથે ગાડી મૂકવા બાબતે બોલચાલ થઈ હતી જેને લઈને બાજુમાં ધંધો કરતા સચિન પટેલે એમના ભાઈ રાહુલ પટેલે જેઓ પાટણ એલ સીબીમાં નોકરી કરે છે એમને બોલાવીને આ બંને ભાઈઓને એલસીબી ઓફિસે લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો હજુ ત્રણ ત્રણ દિવસ વીત્યા હોવા છતાં પણ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી અને બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોર ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યાં આજે ધારપુર હોસ્પિટલ પાટણ ખાતે ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો અને મંગાજીએ જણાવ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપી છે અને જેને પણ ગુનો કર્યો છે એ પોલીસ કર્મચારીઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગણીઓ સાથે ક્ષત્રિય સમાજ ભેગો હતો ત્યારબાદ એસપી કચેરી ખાતે બેઠક મળી હતી રિપોર્ટર નરપતસિંહ સોલંકી એચબીએન ટીવી ન્યૂઝ પાટણ